तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ। ये जो दुनिया है ये बन है कांटों का, तू फुलवारी है ओ माँ, ओ माँ। दुखन लागी है माँ तोरी अखियां, दुखन लागी है माँ तोरी अखियां, मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतियां अपनी निंदिया भी। जगतनी जनेता होय के विश्वनु संचालन करवा वाली भगवती होय, शांति करण जग भरण अने घड़न घड़ा भव घाट, तने नमूंगा दि नारायणी के मां विश्व रूप वैराट, अन एमाय आ सानिध्य ए तो मां गायत्री नु सानिध्य छे। सौराष्ट्र भरना नहीं, गुजरात ना नहीं, पण ज्यां ज्यां माना भक्तो वसे छे, पूज्य लाल बापू ना सानिध्य मां जे आव्या छे, परिचय मां आव्या छे, अहींया आवी अने ज्यारे आनंद मानता होय, मौज ज्यारे करता होय, त्यारे शिवाजी नु हालरडू अने छेले कसुमी ना रंग तरफ जाई, तर देवराज भाई ने कहू के कई वात करे। सारी रात खिले ने कुखारा दिया, परसु में पतरी सजन तू गणरो, पण असादी संपत अतरी। कोई गीत कोई वात, અને હવે જે બેઠા છે ને ઈ બહુ દરરોજને માટે અમે એક વાત કહીએ છીએ, હારી લગાડવાની વાત નથી। અનિરુચિભાઈ રેડિયો સ્ટેશનમાં અમે જઈએ ને, અમે બી આઈના કલાકાર છે, 30 મિનિટ રેડિયો વાળા અમને આપે, સરકારે 30 મિનિટ ફાડવી સાહેબ, એની માથે ત્યાં 30 મિનિટ નક્કી કરી, ત્યાં એક જ હોય જે રેડિયા માસ્ટર જે રેકોર્ડિંગ વાળો હોય ને, એ અમને ઓફિસમાં એમ કહે આમ, એટલે અમે ચાલુ થઈ જઈએ, એ વયો જાય 28 મિનિટ પાછો આવે, 2 મિનિટ હોય ને તો આમ આમ કહે, એટલે મારે વાર્તા પૂરી કરવાની। માણસના પેટનું નથી હોતા ને, ત્યાં અમે 28 મિનિટ બોલીએ છીએ, અહીં તો એટલા બધા બેઠા સાહેબ। અને હવે આ હારું લગાડવાની વાત નથી, મેં કહેતો જો આમાં ભજનની અસર કોને થઈ, તો આજે સાયલું ઓટીને હુતા એને પૂછો તો ખબર પડે, એને લાગી ગયું કહેવાય, તાત્કાલિક લાગે, અમુક આઈટમ એવી આવે વેલી લાગે ને વેલી ઉતરે, ગાયગા અસર થાય પછી ગાયગા, પણ 4:30 વાગ્યા છે ને છેલ્લી બે, ધરાવીન ધાન ન નિપજે અને કુડવીન માડું ન હોય, જેહલ અને જખરો નિપજે જેની માં ઓથલ પદમણી હોય, હારી ધરતી વગર આ દુનિયાના ચોકમાં જગતના ચોકમાં જો હારો છોડવો છે એ મને તમને ન મળતો હોય, કેવા ઝાંઝરમાન જેમના જીવન છે સાહેબ, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, પૂજ્ય લાલ બાપુ જે જનેતાની ઉદર માંથી આજે કઈ પાઠ લઈને આ દુનિયાના ચોકમાં આવ્યા છે ને, કિંમત છે ને અનુભાઈ જનનીની છે, માતૃશક્તિ આ દુનિયાના ચોકમાં, કલ્પના તો કરો આ વાતો હું તમે જે વાતોને વાગોડીએ શક્ય નથી અત્યારે। એક માણસ છે બાપુ હાવજનો શિકાર કરવા માટે નીકળે, સિંહનો શિકાર, એ વખતે શોખ ગણાતો, હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા હાવજના શિકારના એ વખતે શોખ ગણાતો, અને મહારાષ્ટ્રનો હાકેમ સાહજી છે ઈ, તેથી ન્યા લગી જંગલ, અને ઈ હાવજને મારવા માટે સાહજી હાથીની અંબાડી ઉપર જેથી બેહીને આવેલો, બુહરી લટાડો આમ હાવજ જોયો, વીહવી વલોણાની છાજ ફેરવતી હોય એવી તો જેની છાતી છે, ઈ થડક ઉથડક થાય,
અને આ હાવજને આમ મારે ન મારે મારે ન મારે મારે ન મારે ઈ પેલા એક સ્ત્રી આમ હાલી આવે માથે મહી છે માથે ભાત છે અને શાહજીની નજર પડી ને એમ થયું ઓહો આ ભાઈ આ ભાઈને ખબર નથી અહીં હાવજ ઉભો છે આ ભાઈને હાવજ હમણાં મારી નાખશે એના સૈનિકો ને કીધું બોલી ભાઈ આવે સ્ત્રી આવે એને કયો વહી જાય અહીં ભૂહરી લટાડો કેહરી ઉભો છે એક માણસે જઈ અને ઈ સ્ત્રીને એક સૈનિકે કીધું કે બેન અહીં હાવજ ઉભો છે ઈ બાજુ જાતા નહીં ઈ ધરતી ની બાઈએ તેથી ઈ માણસને જવાબ નહોતો આપ્યો બીજી વખત કીધું બેન તમને કહું છું ઈ હાવજ છે હાવજ મારી નાખશે તેથી ભાઈ એની અમે દાંત જોઈ કાઢીને એટલું કીધેલું કે એની આરે મારી ભાઈ બંધાઈ છે તું મારી ઉપાધિ કરીમાં આ હાવજની આયરે હું મોટી થઈ છું મારી ચિંતા કરીમાં એમ કરીને એક પથ્થર લીધો અને હાવજને આમ પાણો માર્યો હાવજના કાન હોરીમાં પાણો લાગ્યો અને ઊંચું પૂછડું કરીને હાવજને જેદી શાહજીએ હાથીની અંબાડી માથે બેઠા બેઠા ભાગતો જોયો તેદી શાહજીને એમ થયું કે આ હા 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 આ ધરતીની આ શક્તિ કે જે હાવજને ભગાડી હવે આવી સ્ત્રી આયરે આ ભાઈ આયરે જો મારા લગ્ન થાય તો આપને થોપ દીએ એવા સંતાનના જન્મ થાય તપાસ કરો કોણ તપાસ કરી એક નાનકડા ગામડાનો તાલુકદાર એની દીકરી રાજના માગા ગયા ટૂંકમાં વાત કરું તો શાહજીના એની અરે લગ્ન છે એમાં અમુક સમય પછી દુશ્મના વટના હિસાબે જે કાંઈ એના આગલા જે કાંઈ કારણો હોય એને હિસાબે કાંઈક એવો પ્રશ્ન આવ્યો અને બે ઘોડેસવાર છે બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા ઘોડલા લઈને નીકળી ગયા વાહે છે એની પાછળ ના માણસો છે એ પડેલા વીહ ગાવનો પલો કપાણો અને બરોબર એવી જગ્યાએ આવી અને ઘોડું ઉભું રહ્યું કે ઘોડું કોઈ રીતે તરી હગે એમ નહોતું ઘોડાને ઠેકાડો તો સામે કાઠે જઈ હગે એવી વચમાં એક નાનકડી ખાઈ આવેલી જેથી ઘોડાના અસવારનું આમ ચોકડું છે જેથી ઘોડાનું તણાયેલ જોયું અને અસવાર ઊભો રહી ગયો એટલે પાછલા અસવારે આગલા અસવારને એમ કીધું કે તમારી હિંમત ન હાલતી હોય તો મને માર્ગ દઈ દો હે કે તમારી હિંમત ન હાલતી હોય તો મને માર્ગ દઈ દો આગલા અસવારે રસ્તો દીધો માર્ગ દીધો વાહેલા અસવારે ધગ ડગલા છે ઘોડી પાછી લીધી અને ઠે 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 કરીને એડી મારીને બાગાક જમ દઈ અને ઘોડું છે એ આખું નાડું છે એ ઠેકી ગયું બીજા અસવારને આ જોઈ અને હુરાતન ચડ્યું પછી તો એને ઘોડાને ઠેકાડ્યું અને બે અસવાર જ્યાં મળ્યા ને આગલા અસવારે જેની ઘોડું ઠેકાડ્યું હતું એના મોઢામાંથી એવા શબ્દ નીકળેલા પુરુષ પુરુષ મને કહો કે એવા ઠેકાણે લઈ જા મારે બાળકના જન્મ થવાની તૈયારી થઈ છે મારે બાળકનો જન્મ હમણાં થવાનો છે પ્રસૂતિની પીડા ઉપડી આગલો અસવાર સ્ત્રી હતી સાહેબ એ સ્ત્રી બીજી કોઈ નહોતી જેને હાવજને પાણો મારી અને જેને હાવજને ભગાડેલો વી ગામનો પલ્લો કાપીને જેને નેર ઠેકાડેલી એ બાય આ દેશની ઝાંઝરમાન જનેતા જીજાબાઈ હતી અને જેને કુખેતી જેનો જન્મ થયો ને એ આ દેશનો શિવાજી હતો એ મહારાષ્ટ્રની ધરતીમાં એક મરદ જન્મે અને સૌરાષ્ટ્રનો મેઘાણી એમ લખે કે માં કે આભમાં ઉગે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ જુલાવે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી ને મૂંગ દે દીધી કુડી એની
बैठा
અને ભૂખણ કવિને ભાગવું પડ્યું અને શિવાજી મહારાજે એને આશરો આપ્યો. આ શિવાજી મહારાજ આપને જમીનના કડા ભેળા કરે, ખડગથી ખડગમાં ખેલ ખેલે, સમુગણ સરીકા સમરબન સમરમાં થડકમાં કવણ પણ આપ ઠેલે, ઓમ જો લડતડે તો ટકાવે ભુજબળે, સમજના પરાયા છિદ્ર ડાકે, પખાબે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોત પાકે. केसर लाड रे लाल ताल जो केसरिया देदी सी दूरिया था पा छाती माथ जीलवा बाबा आप बाबू के तब लो देदी जबाय ने आवा बाल रे जबाय ने आवा बाबा तड़ाड़ डूंगरा डोले दिन नींद रुलावे माता जी जबाई रुलावे शिवा दिन नींद रुलावे અંતે ઈશ્વરની ગતિ કઈક ન્યારી હોય પણ ભારત માની ગોદમાં એક માણસ તો એમ કીધું કે આટલા આ વાતાવરણમાં અમે તો રજાય ઓઢી પડ્યા છીએ તો પાત્રી પાત્રી ફૂટ ના બરફ ની ચાદર એને કેમ ઓઢી હશે. સુના સમદાર ની પાલે રે આકા સમદાર ની પાલે ઘેરા તી રાત ના છેલા બોલજી લંકો એક યુગો છે રે
રે તારું હિન્દવાણું જુવેવા ઠંડી કેવી પડે છે ત્યારે આર્મી ના જવાને જવાબ દીધો તો અરે ભાઈ અહીંયા ઠંડી નું ક્યાં અમારે નામ જ છે કેમ કે બે બાજુ થી સીમાડા હળગે છે હળગતા સીમાડામાં સાહેબ જવાનોને ઠંડી નથી લાગતી હે એલી આ મારા બાર શિવાજી હોય રાણો પ્રતાપ હોય વિવેકાનંદજી હોય કે મારા તમારા માટે થઈ અને રાત ઉજાગરા કરવા વાળા આ ધરતીના શહીદો હોય જનનીના ઉદરમાંથી અહીં જનની જણીતો ભગત જણીજે કાં દાતાર કાં સૂર નહીં તો રેજે વાંધણી તારું મત ગુમાવીશ નો આપણે ત્યાં સાત રંગ ભેગા થઈ અને એક રંગ બન્યો છે સાત રંગના મિક્સ થયા પછી આ દુનિયાને એક નવો રંગ મળ્યો જેને કસુમીનો રંગ કીધો માના ઉદરમાંથી જનનીના ઉદરમાંથી કોઈ દાતારી નો ઘૂંટડો છે એ ભરીને આવ્યો હોય છે કોઈ સુરવીરતા નો ઘૂંટડો છે એ ભરીને આવ્યો હોય છે કોઈ સમર્પણ નો ઘૂંટડો છે એ ભરીને આવ્યો હોય છે કોઈ ભક્તિ નો ઘૂંટડો છે એ ભરીને આવ્યો હોય છે એવા સાત રંગ એ સાત રંગ ભેરા થયા પછી મને તમને જે રંગ મળ્યો ને કસુમી નો રંગ છે કેવો રંગ છે છેલ્લી અમર રચના ગાઈ અને આપણે આજના પ્રોગ્રામ ને વિરામ આપીએ મેઘાણી લખી જનની ના હૈયામાં પોટંતા પોટંતા પીધો કસુંબી નો રાજ પીધો કસુંબી નો રા
જનતાન ખબરુમાં ને કો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગો કસુંબી નો રંગ દેવા ભક્તો ના ડુંગર સાથે સાયર દેણ સમય
सारी बेण हर रव राय रवे की भगत में दी अखण में सी विश्वरी जी अखण में सी विश्वरी वणी अखण में सी विश्वरी पीजो कसुमी नोरा रंगीला तमे पीजो कसुमी नोरा बोला तो रंगा देखी हाँ तो रंगा देखी न दरिया देखीला तमे पीजो कसुमी नोरा राज मने लागो कसुमी नोरा राज मने लागो कसुमी गायत्री मात की जय।